નમસ્કાર એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે આજે કમોસમી વરસાદ પડ્યો તાપમાનમાં થોડોક પારો ગગડ્યો પણ નેતાઓના એવા નિવેદન આવતા ગયા કેમ કે સાત દિવસ જ બાકી છે ત્યારે સ્વાભાવિક પણ હતું અને રાજનીતિક તાપમાન જબરજસ્ત ગરમા ઉપર પહોંચ્યું ખેર ગરમી રાજનેતાઓમાં હોઈ શકે તેમના નિવેદનોમાં હોઈ શકે પણ જનતાને ધમકાવવામાં આવે છે આજે જે કેવું નિવેદન આવ્યું એટલે લાગ્યું કે આજે હોટ ટોપિક આ મુદ્દે ચર્ચા હોટ ટોપિકમાં આ મુદ્દે ચર્ચા થવી જોઈએ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના નેતાઓને પૂછવું જોઈએ કે આવું કેમ અને તેઓને જ એક મોકો આપવો જોઈએ પોતપોતાની સ્પષ્ટતા કરવાનું ખેર કોંગ્રેસના નેતા મનીષ દોશી આપણી સાથે છે સાથે વાળા સાહેબ આપણી સાથે છે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા બંનેને સાંભળીએ એમનો પક્ષ સાંભળીએ તે પહેલાં સાંભળી લઈએ નેતાશ્રી એટલે કે વિધાયક મહોદય ભારતીય જનતા પક્ષના જે છે તેઓનું શું નિવેદન હતું

જનતાની જેમ દુગ્ર્શક બનીશ મનીષભાઈ વિપક્ષમાં આપ છો આપનાથી શરૂઆત કરવા માગીશ આપ આ નિવેદન જોવા છો ને ભારતીય જનતા શું સવાલ પૂછવા માગો છો રોનકભાઈ સવારથી જે રીતનું ફતેપુરાના ભાજપના ધારાસભ્યશ્રીએ જે સમગ્ર વાત રજૂ કરી તેમાં બે પાસા બહુ અગત્યના છે એક છે કે મતદાતાઓ લોકતંત્રમાં પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરતા હોય અને મતદાન આપણે ગુપ્ત છે એ સંપૂર્ણપણે સૌ જાણે છે તે સંજોગોની અંદર આ બધી વાત જાણવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ સત્તાધારી પક્ષના તેઓ મતદાતાઓને જે રીતે વાત કરી રહ્યા છે ડર ભયના માહોલ વચ્ચે કહી રહ્યા છે કે તમારું મતદાન માટે કેમેરા ગોઠવા તમારો મત ક્યાં પડે એ ખબર પડશે અને સાથે લાલચ પણ એવી આપી રહ્યા છે કે તો જ તમને પૈસા મળશે આવાસવાળાઓ વાસવાળાઓ પછી તમે ન કહેતા આ આપેલી વખતની ઘટના નથી આની પહેલાં મધુ શ્રીવાસ્તવ આપણે સૌએ જોયું કે આખા કઈ રીતે ધાક ધમકીને કરી આપી તમને કઈ રીતે તમારું શું થશે આની પહેલાં રાજ્યના કેબિનેટ મંત્રીશ્રીએ કીધું કુંવરજીભાઈ બાવળિયાએ કે તમને પાણી શેના માટે અમે આપીએ ભાઈ તમે મત નથી આપ્યો અમને મને એમ લાગે જીવન જીવનના અધિકારમાં સૌથી મોટી વસ્તુ એ પાણી હોય છે એમાં કોઈ ભેદભાવ ન હોય ચૂંટણી ચૂંટણીના સમય હોય મત મતના સમય હોય પણ પાણી તો એ સૌનો અધિકાર છે એના ઉપર જીવનનો અધિકાર છે આ બધી વાત કરીને એ દેખાવા માગે છે કે રાજ્યની અંદર જુદી જુદી જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીને જે મોટી મોટી વાતો કરીને બે હજાર ચૌદમાં સત્તા મેળવી હતી એને આજે જાકારો મળી રહ્યો છે ઠેર ઠેર એમને ડર પેસી ગયો છે એટલે ડર પેસેલા લોકો આજે ડર ફેલાવે છે નિરાશા જેમનામાં બરાબરની આવી ગઈ છે હતાશા જેમનામાં આવી છે એ લોકો આજે જે રીતે મતદાતાઓને ધમકાવી રહ્યા છે ડરનું વાતાવરણ ભૂકે હું આપના માધ્યમથી એબીપી અસ્મિતાના હોટ ટોપિકના માધ્યમથી મેં વિનંતી કરું છું ફરીથી રાજ્યના ચૂંટણી પંચ કેન્દ્રના ચૂંટણી પંચ એ પોતે પોતાની બંધારણીય ફરજ તરીકે કે કારણ કે મતાધિકાર એ ગુપ્ત મતદાન હોવું જોઈએ અને સાથે સાથે જે વાત કરી છે એ ગડબડીનું શું આ રાજ ચૂંટાયેલા સત્તાધારી પક્ષના ધારાસભ્યશ્રી એમ કે છે ઉપર કેમેરા મોકલા અમને મતની ખબર પડશે એટલે આખી ઘટના છું હું મા ભાજપના પ્રતિનિધિ શ્રી પ્રશાંતભાઈને પણ વિનંતી કરું છું આ ઘણી જ ગંભીર બાબત છે લોકતંત્રમાં કોઈના મત ઉપરના અધિકાર ઉપર આવી તરાપ મારવાની કઈ રીતે ચૂંટાયેલા પ્રત્યે શું આ ભારતીય જનતા પાર્ટી આ રીતે સમગ્ર મતદાન કરાવવા માગે છે આ મારો સીધો પ્રશ્ન છે એટલે હજી તો ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું નથી રોનકભાઈ ત્યાં અત્યારથી ઈવીએમ ઉપર ઠીકરા ફોડવાનું કોંગ્રેસે અને કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ ચાલુ કરી દીધું અરે ભાઈ હવે તો ખબર જ છે દેશની જનતાને કે જે રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની ફેવરના પરિણામો આવે તો ઈવીએમ સારા અને જ્યાં કોંગ્રેસ હારે તો કે ઈવીએમમાં ગરબડી ઈવીએમમાં અને અત્યારથી એ ગાણું ચાલુ કરી દીધું એનો મતલબ સાફ છે કે કોંગ્રેસે અત્યારથી ગુજરાત અને દેશમાં હાર સ્વીકારી લીધી છે બીજી વાત મારે કરવી છે કે જે એક પછી એક એક પછી એક જૂઠાણાઓ કોંગ્રેસ દ્વારા અપ્રચારનો જે રીતનો મારો ચલાવવામાં આવે છે મારે કહેવું છે કે ઓલું પેલા આપણે ધારાવાહિક કોઈ સિરિયલ ચાલુ થાય ને પહેલાં ડિસ્ક્લેમર આવે એ મારે પણ અહીંયા દર્શકોને એક ડિસ ડિસ્ક્લેમર કહેવું છે ધારાવાહિક ચાલુ થાય પહેલાં એવું આવે કે ભાઈ ઈસ ધારાવાહિક સિરિયલ મેં સભી પાત્ર કાલ્પનિક હૈ સભી ઘટનાએ કાલ્પનિક હૈ કોઈ વાસ્તવિક નહીં એમ મારે કહેવું છે કે ઈસ પાર્ટી કી સભી બાતે કાલ્પનિક હૈકો વાસ્તવિકતા સે કોઈ લેના લેના દેના નહીં હૈ એ માત્ર ને માત્ર રાહુલ ગાંધીથી લઈ અને અહીંયા પ્રદેશ સુધીના બધા નેતાઓ રોજ સવારના ઉઠીને એક જ અભ્યાસ કરે કે આજે નવું ક્યુ જૂઠાણું લઈ જાવું કંઈક શું ખોટું બોલવું અરે ભાઈ હવે તો હદ થઈ તમે સુપ્રીમ કોર્ટના સુપ્રીમ કોર્ટના સ્ટેટમેન્ટમાં પણ તમારા જૂઠાણાનો લાભ લ્યો તમે એમાં જૂઠાણા ઉમેરી અને સુપ્રીમ કોર્ટને બદનામ કરો હદ થઈ ગઈ એટલે સુપ્રીમ કોર્ટે કહેવું પડે કે ભાઈ અમારા એક પણ સ્ટેટમેન્ટમાં અમે આવું નથી કીધું એટલે સુપ્રીમ કોર્ટે પણ નોટિસ ફટકારી છે અને હું બીજું પૂછવા માગું છું કે હમણાં આપને પણ ખ્યાલ છે ટીવીમાં પણ મેં જોયું કોંગ્રેસના બધા કેમ્પેન ચાલે છે અબ હોગા ન્યાય અબ હોગા ન્યાય એટલે એનો મતલબ એ થયો

એ નર્મદા ડેમનું કામ વર્ષો સુધી અટકાવી ગુજરાતના લાખો ખેડૂતોને વર્ષો સુધી અન્યાય કર્યો ત્યારે તમને ન્યાય કેમ યાદ ના આવ્યો વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય કર્યો ત્યારે તમને ન્યાય કેમ યાદ ના આવ્યો ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજીભાઈ દેસાઈ એનું વર્ષો સુધી અપમાન સતત અવગણના કરી ત્યારે ક્યાં ગયો તો તમારો ન્યાય ભાઈ એનો જવાબ આપો વર્ષો સુધી ખેડૂતોને ટેકાના ભાવે તમે અનાજ ન ખરીદો માત્ર ને માત્ર ખેડૂતોને વાયદાઓ કર્યા ત્યારે તમારો ન્યાય ક્યાં હતો ત્યારે ન્યાય યાદ ના આવ્યો દેશના ગરીબોને તમે માત્ર માત્ર ને ગરીબી હટાવવાના સૂત્રો અને ગરીબ ગરીબ વધુ બનતો ગયો ત્યારે તમારો ન્યાય ક્યાં ગયો દેશના સૈન્યની વાત મારે કરવી છે દેશના સૈન્યને ને વન રેન્ક વન પેન્શનની વાતો કરી વર્ષો સુધી એકાવન એકાવન વર્ષો સુધી દેશના સૈન્યને વન રેન્ક વન પેન્શન ના આપ્યું ત્યારે તમારો ન્યાય ક્યાં હતો ભાઈ ભારત તેરે ટુકડે હોંગે ના નારા લગાવવા સમર્થન આપી ભારત તેરે ટુકડે હોંગે ના નારા લગાવવા વાળાને સમર્થન આપી કોંગ્રેસે કરોડો દેશ પ્રેમીઓની લાગણી સાથે અન્યાય કર્યો એનો જવાબ તમારે દેશની જનતાને આપવાનો છે કાશ્મીર માટે ધારા ત્રણસો સિત્તેર ને પાંત્રીસ એ લગાવી અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપી દેશના બીજા હિસ્સા સાથે તમે આટલા વર્ષો સુધી અન્યાય કર્યો એનો જવાબ તમે આપો કાશ્મીરી પંડિતોનું કાશ્મીરમાં પુનર્વસન ન થવા દીધું ઓગણીસો ચોર્યાસીમાં માં જે શીખ દંગા થયા એમાં જે લોકોએ જાન ગુમાવી એને આટલા વર્ષો સુધી અન્યાય તમે કેમ કર્યો એનો જવાબ તમારે આજે આપવો પડશે જવાબ જનતા કોંગ્રેસ આપશે અને મને વિશ્વાસ છે દેશની જનતા ઉપર કે આ દેશની જનતા ન્યાય આપશે ત્રેવીસ તારીખે જયારે મતદાન થશે ને ત્યારે કમળ ને જંગી બહુમતી થી વિજય બનાવી અને ન્યાય યોજના મને આનંદ એ વાતનો છે હોટ ટોપિક ના માધ્યમથી આજે મને આનંદ એ વાતનો છે દેશની અંદર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માન્ય રાહુલ ગાંધી જ્યાંથી ન્યાય લેવા ને ત્યાંથી ભારતીય જનતા પાર્ટીનો પરસેવો છૂટી ગયો છે ન્યાયના નાટકો ગોતવા માંડ્યા છે ક્યાંયથી એમના વકીલો ઉતરી પડ્યા ધારા શાસ્ત્રીઓ આખા વિશ્વની બધી પ્રચંડ સત્તાઓ ખાસ એમને આટલી મહેનત ન્યાયની યોજના સમજવા માટે કરીને એના કરતાં થોડીક વાર જ્યારે દેશના નાગરિકોએ તમારી ઉપર પાંચ વર્ષ મતદાતાઓ વિશ્વાસ મૂક્યો ત્યારે તમે અર્થતંત્ર ઉપર ધ્યાન આપ્યું હોત ને તો દેશમાં આ સ્થિતિ નહોતા જે ભૂખમરામાં દેશ પાછળ ધકેલાઈ ગયો ઇન્ડેક્સ આપણે જોયો છે હેપીનેસ ઇન્ડેક્સમાં પાછળ આ દેશની અંદર આ ઘટના ન બને તમને પ્રજાએ ન્યાય આપ્યો તમારે કામ કરવા એમને પહેલો પ્રશ્ન કીધો કે નર્મદા યોજનાનો હું એમના બધા પ્રશ્નના જવાબ આપવા માટે આવ્યો છું નર્મદાની વાત કરી બહુ સરસ મજાની વાત કરી બહુ મોટી વાત કરી બે હજાર એક સુધી રોનકભાઈ અમે તો વર્ષોથી પત્રકાર બે હજાર એક સુધી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના મુદ્દે કોઈ દિવસ રાજનીતિ કરતા પહેલી વખત પ્રથમ વખત એવું બન્યું છે અમે બજેટની અંદર વિધાનસભામાં હોય કોઈ પક્ષે પક્ષાપતિ નથી રાખી માધવસિંહ સોલંકી હોય ચિમનભાઈ પટેલ હોય તો વિપક્ષમાં કેશુભાઈ પટેલ હોય અમરસિંહભાઈ ચૌધરી આ બાજુ હોય સામે કેશુભાઈ પટેલ બેઠા હોય અમે કોઈ દિવસ અને કેશુભાઈ સત્તાસ્થાને હોય ત્યારે અમરસિંહભાઈ વિપક્ષમાં હોય અમે કોઈ દિવસ રાજનીતિ નથી કરી બે હજાર એક પછી પહેલી વખત એવું બન્યું કામ ન કરવું અને માત્ર ને માત્ર રાજનીતિ કરવી એ ગુજરાતને સૌથી મોટું નુકસાન કર્યું હોય તો આજે જિમ્મેદારી સાથે કહું નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું હતું તે સમયે મુખ્યમંત્રી તરીકે બે હજાર એકથી થી બે હજાર ઓગણીસ સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નર્મદા કેનાલના નેટવર્કનું માઇનોર કેનાલનું નેટવર્કનું પિસ્તાલીસ હજાર કિલોમીટરનું કામ ન કરીને નર્મદાનું ગુજરાતના ભાગે આવતું નવ મિલિયન એકર ફીટમાંથી છ મિલિયન એકર ફીટ પાણી ખેતરોમાં પહોંચવાને બદલે નાગરિકોને પીવાના બદલે આજે દરિયામાં વહી જતું હોય એની કોઈ ગુનાહિત બેદરકારી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી બીજો પ્રશ્ન એમને કીધું કે ગુજરાતને અન્યાય કર્યો ભાઈ તમે જે અન્યાયના ગણા કહો એવા છાસસ પ્રશ્નો તમે ઉડારી કેમ દીધા તમે તમે ન્યાય નહોતા આપી શકતા તો પશ્ચિમ વડોદળનું રેલવે મથકની કાયમ વાત કરતા હતા કેમ ગુજરાતને અન્યાય થાય છે ગુજરાતનું મીઠું દેશ આખું ખાય છે અમારું નમક ખાય છે એવું ચૂંટણીમાં બે હજાર ચૌદમાં તમે વાત કરી આજે ગુજરાતનું એ નમક અને એ અગરિયાઓની શું સ્થિતિ છે એના માટે તમે વાત કરવા નથી તૈયાર તમે એમ કીધું સરદાર સાહેબને અન્યાયની વાત કરી ભારતીય જનતા પાર્ટી સરદાર સાહેબ વિશે બહુ ઊંચા ઊંચા મારે એમને એટલું જ કહેવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનું જ્યારે બનતું હતું ત્યારે સરદાર સાહેબનું નામકરણ કરવા માટે અમે જ્યારે આગળ વધ્યા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નેતા એમના અને અત્યારે મહા મહિમની પદ ઉપર છે એમના બંધારણે પદનું સન્માન સાથે પણ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત તમામ મહિલા મોરચાના કાળા વાવટા દેખાતા શું તમારે આ સરદાર સાહેબનો પ્રેમ છે ગુજરાતની અંદર કરમસદની એમના જન્મસ્થળ ઉપર આવેલી શાળાઓને તમે વર્ષો સુધી ગ્રાન્ટ નો આપી એનું સંપૂર્ણપણે દસ થઈ જાય એવી શાળા હતી તમે એના સમારકામ માટે નાણાં નહોતા પડે આ તમારો સરદાર સાહેબનો પ્લાન ત્રીજી ચોથી વસ્તુ એમને ખેડૂતોના ટેકાના ભાવ નાખી દો ભાઈ ટેકાના ભાવ ક્યારે જ્યારે ત્યારે ખેતી તમે પરિ ભાંગી એવી નીતિ કરી હોય કોંગ્રેસના શાસનની અંદર બજારના ભાવ ગતિ બોલો હું

એનો પણ જવાબ આપ્યો હું વચ્ચે પણ જવાબ દઉં મેં તમારા બધા અમે ખેતા હજાર ટેકાના ભાવ ની વાત કેમ કે ગુજરાત અને દેશની અંદર કરો તમે તમે વચ્ચે ફરીથી તમને વિનંતી કરું છું પૂછેલા મેનંત જવાબ આપી લો છુ તમારે બીજા પ્રશ્નનો સામનો કરવાનો છે તમે કીધું કે અમે દેશની અંદર ગરીબો માટે કોંગ્રેસે પંચાવન શાસન કર્યું દેશ આઝાદ થયો ત્યારે વીસ કરોડની જનસંખ્યા થઈ પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન તરીકે આ દેશમાં નેતૃત્વ શરૂ કર્યું અમે જયારે દેશ આઝાદ થયો ત્યારે લાલ ઘઉં આપણે અમેરિકાથી મંગાવતા હતા અને એ પણ ન ખાઈ શકાય તેવા આપણા વડવાઓને પૂછી જોજો આજે દેશની ખાદ્યાન પદાર્થોની તરકી છે કોંગ્રેસે પંચાવન વર્ષમાં શું કર્યું દેશ આઝાદ થયો ત્યારે સોય નહોતી બનતી આજે સેટેલાઇટ બને છે એ દેશમાં કોંગ્રેસે તરકી કરી પંચાવન વર્ષનો હિસાબ માંગનારાઓને ખબર હોવી જોઈએ જ્યારે માંદગીમાં બીમાર થાય છે ત્યારે એઇમ્સમાં દાખલ થાય એ એઇમ્સ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસન વખતે બનેલી હતી એટલું મારે કેવું છે બીજી વાત એમણે કીધું

હવે તો લેખિત માં પ્રૂફ આપી દીધું કે એ તમે ફેલાવવાનું રાષ્ટ્રીય

એનો એક આપ જવાબ આપો શાંતિ તમે તમે સાંભળજો જવાબ આપતો નથી એમના પેલી આ મેનિફેસ્ટો કોંગ્રેસે જે જાહેર કર્યો એનો પેજ નંબર પાંત્રીસ પેજ નંબર પાંત્રીસમાં એવું લખ્યું છે કોંગ્રેસે કે જો અમે સત્તા ઉપર આવશું તો કલમ એકસો ચોવીસ એટલે કે રાષ્ટ્ર દ્રોહ ની જે કલમ છે એટલે કે દેશ વિરોધી કૃત્ય કરનારા જે કલમ લગાડવામાં આવે આ કલમ આ કલમ અમે હટાવી દેસુ એટલે કોંગ્રેસ ના આ મેનિફેસ્ટો થી કોણ ખુશ થાય તો કે અલગાવવાદી આતંકવાદી દેશ વિરોધી કૃત્ય કરનારા ખુશ થાય છે બીજું બીજું એક

આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ એટલે કે આપણા દેશનું જે સૈન્ય છે જ્યાં આતંકવાદ હોય જ્યાં માઓવાદ હોય જ્યાં નક્સલવાદ હોય એવા રાજ્યોમાં

મને આનંદ એ વાતનો છે હોટ ટોપિકના માધ્યમથી સાવથી ભારતીય જનતા પાર્ટી કેટલી હડબડીમાં આવી ગઈ કેવી નિરાશા પહેલો પ્રશ્ન હું તો સીધો પોઈન્ટ ઉપર જ આવી એમને કીધેલું કે તમે કલમ હટાવીને દેશદ્રોહની કલમ હટાવી ભાઈ વાંચનારા લોકોને સમજ હોવી જોઈએ લો કમિ નેશનલ લો કમિશન એને બે હજાર પંદરમાં લોકસભામાં અને બે હજાર સત્તરમાં બે અહેવાલ આપ્યા બે અહેવાલના આધારે ભારતનું વાતો આ વ્યવસ્થા છે બંધારણની વ્યવસ્થા છે ಅಧೂ કે ભાઈ એક મિનિટ હું વચ્ચે નથી બોલો વચ્ચે નથી બોલો વચ્ચે નથી બોલ્યો રાજીનામા એકતા સરકારે હાર્દિક પટેલ આંદોલન કરનારા લોકોને કચરી નાખવા માટે રાજદો નો ઉપયોગ કરે છે

ભારતીય જનતા પાર્ટી ના કરતુત્વાની વાત જોવાજાણ ના અને આતંકવાદી જે સમય નો અભાવ છે સમય નો અભાવ છે દસ સેકન્ડ માં વોટ અપીલ માત્ર વોટ પક્ષ માટે નહીં આગામી ત્રેવીસ તારીખે જ્યારે મતદાન છે ત્યારે આપણે ચૂંટણીનું લોકશાહીનું પર્વ ઉજવીએ અને ભારત દેશ વધુ સક્ષમ બને વધુ સલામત બને એ માટે આપણે સૌ ભેગા થઈ દેશ હિત માટે મતદાન કરીએ ગુજરાતના ત્રેવીસમી એપ્રિલના રોજ યોજાનાર મતમાં ગુજરાતના તમામ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે આ લોકતંત્રનું મોટું પર્વ છે કોઈ કેમેરાનો ડર ન લાગતો એવી કોઈ ગટબત્તિ કરવા જવાની એમના કોઈ જ નહીં થાય ને ભય વિના મતદાન થાય અને તમે તમારા મતનો ઉપયોગ કરો તેવી વિનંતી સાથે હું ગુજરાતીઓને નમસ્કાર કરું છું ખેર આજના હોટ ટોપિકમાં આટલું જ અમારો પ્રયાસ હતો બંને પક્ષને એક સરખો સમય આપવાનો એટલે જ અમે તટસ્થ ભાવે દર્શક બનીને સાંભળી રહ્યા હતા અને દર્શકો પણ સાંભળી રહ્યા હતા બંને પક્ષોની નીતિ શું છે જનતા જાણે નિયત શું છે એ જનતા જાણે તે પ્રકારનો મારો પ્રયાસ હતો ફરી એકવાર આવતીકાલે આ સમય મળીશું આ જ પ્રકારના નવા એક વિષય સાથે રાજનૈતિક વિષય હશે ચૂંટણીલક્ષી વિષય હશે ત્યાં સુધી આપ જોતા રહો એ બીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા